नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गुजराती माध्यम में आपनु फरी एक बार स्वागत छे। मित्रों, आपणे चेप्टर नंबर 8 जोता हता, जेनुं नाम छे चतुष्कोण, जेमां आपणे प्रमेय 8.1, 8.2 थी लईने 8.8 सुधी बराबर समझ्या छीए अने तमने आवडे पण छे। त्यारबाद आपणे उदाहरणना एक्जाम्पल पण जोया हता अने स्वाध्यायना एक्जाम्पलनी शरूआत करी दीधी हती। तो स्वाध्याय 8.1 આપણે જોતા હતા અને સ્વાધ્યાય 8.1 નો દાખલો પહેલો આપણે ઓલરેડી આની પહેલાના ભાગમાં એટલે કે ભાગ નંબર 7 ની અંદર જોઈ ચૂક્યા છીએ। ત્યારબાદ હવે આપણે જોશું કે એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે। તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય તો દર્શાવો કે એ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ છે। મારે બતાવવું છે શું લંબચોરસ, એટલે આકૃતિ હાથે કરીને લંબચોરસની દોરવાની આપણે, બરાબર છે। તો જો આકૃતિ દોરું લંબચોરસની, પણ આપણને શું કીધેલું છે તો કે મને ખબર નથી આ લંબચોરસ છે, મને તો ખાલી એટલી જ ખબર છે શું છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ। નામ આપી દઈએ એ બી સી ડી, આને આપણે કહી દઈએ એ, આને કહી દઈશું બી, અહીંયા સી અને ડી, બરાબર છે। શું કીધું છે તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના આ સમાંતર બાજુ ચતુષ્કોણ એના વિકર્ણો સમાન હોય તો, હવે મારે વિકર્ણો દોરવા પડશે તો વિકર્ણ દોરી દઈએ, તો કે આ વિકર્ણ થઈ ગયો બીડી અને આ વિકર્ણ થઈ ગયો એસી, અને વિકર્ણો કેવા છે સમાન છે। તો બતાવો કે આ શું છે, આ છે લંબચોરસ છે। પહેલી વસ્તુ તો એ લંબચોરસ બતાવવા માટે મારે શું બતાવવાનું કે કોઈ એક ખૂણો કાટખૂણો છે ને એના ઉપરથી બાકીના બધા ખૂણા કાટખૂણો થઈ જાય ઓટોમેટિક રીતે, આપણે આપણે ઉદાહરણ એકમાં ઓલરેડી બતાવી ચૂક્યા છીએ। બીજું કે લંબચોરસમાં સામ સામેની બાજુ કેવી હોય, સરખી હોય, મારે એ પણ બતાવવું પડશે। પણ મિત્રો, તમને ખબર છે આ કેવો ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ। તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુ કેવી હોય, સમાન જ હોય હોય ને। તો સમાંતર બાજુ ચતુષ્કોણ જો આપણને આપેલો હોય તો સામ સામેની બાજુ શું હશે, એની સમાન હશે, બરાબર। તો ચલો આટલી પહેલાં વાત લખી લઈએ તો કે શું આપેલું છે અહીંયા, તો કે મને આપેલું છે કે ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર છે। પછી વિકર્ણો સમાન આપ્યા છે, વિકર્ણો કોણ છે, તો કે વિકર્ણ અહીંયા એસી બરાબર બીડી, એ શું છે વિકર્ણ છે, વિકર્ણો છે અને પાછા કેવા છે સમાન છે। ચલો હવે સબાચો છે તો સામ સામેની બાજુ કેવી છે સરખી થવાની, તો કે પ્રમાણ 8.2 પરથી, 8.2 છે ને સામ સામેની બાજુ સમાન હોય તો શું થવાનું અહીંયા એ બી બરાબર સી ડી તથા એ ડી બરાબર બી સી। હવે સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુ સમાન હોય અને લંબચોરસમાં પણ સામ સામેની બાજુ કેવી હોય, સમાન હોય, હવે બતાવવાનું શું રહ્યું બાકી, તો કે લંબચોરસ બતાવવો હોય તો મારે એક ખૂણો કાટખૂણો બતાવવો પડે, બરાબર છે। તો કાટખૂણો બતાવું, તો કાટખૂણો બતાવવા માટે હું શું કરી શકું અહીંયા જોવો, તો કે કાટખૂણો બતાવવા માટે આખો ખૂણો લેવો પડે ને। આપણે કામ કરીએ તો આ તમને ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ ડી એ બી દેખાય છે, પછી આ ત્રિકોણ તમને દેખાય છે ત્રિકોણ સી એ બી, બરાબર છે, ત્રિકોણ ડી બી એ અને સી એ બી જોવો, તો કે હવે ત્રિકોણ ડી બી એ અને ત્રિકોણ સી એ બી માટે કેમ આ બે ત્રિકોણ એ પછી કહો, પણ પહેલાં તમે આ બે ત્રિકોણ જોઈ લો જેમાં શું આપેલું છે, તો કે જુઓ તો આ ત્રિકોણની આ બાજુ, તો આ ત્રિકોણની આ બાજુ, આ બે બંનેમાં સામાન્ય બાજુ અને આ વિકર્ણો થયા બંનેના બધા શું છે સમાન છે, લખી નાખીએ તો કે આ ત્રિકોણ કયો હતો, તો કે ત્રિકોણ ડી બી એ એમાં આ બાજુ હતી એ ડી બરાબર, આ બાજુ કઈ હતી, આ બાજુ હતી બી સી, આ ક્યાં બતાવેલું છે અહીંયા, તો કામ કરી અને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ, બરાબર છે, એના ઉપરથી, તો કે આ પરિણામ 1 પરથી, પછી આપણે બતાવીએ કે એ બી બરાબર એ બી સામાન્ય બાજુ,
ए बी बराबर ए बी आ शू छे सामान्य बाजू बने में सामान्य छे एटले समान ज होय अने पछी पछी बताविए अहींया डी बी छे अहींया ए सी छे आमा डी बी बराबर अहींया ए सी तो क्या तो पक्ष में आपेलू तो रकम में आते जुओ तो आपेलू छे रकम में आपने तो आ शू थयुं तो के त्रिकोणनी आई बाजू ने आ बाजू माटे बाबा बा शरत पर थी बाबा बा शरत पर थी शू कहवाय तो के त्रिकोण डी बी ए एकरूप त्रिकोण कयो थशे सी ए बी अने आ बे त्रिकोण एकरूप थाय तो सीपीसीटी पर थी एना खूणाओ पण केवा थाय समान थाय तो खूणाओ कया कया बतावा छे मारे मारे आ खूणो लेवो छे अने आ खूणो लेवो छे काटखूणा बराबर छे बतावा पड़शे ने तो अहींया हूँ खूणो लउं छुं आवडो आ तो के माप खूणो डी ए बी बराबर माप खूणो सी बी ए आवुं कहेवाय के ना कहेवाय ओके मने चतुष्कोण केवो आपेलो हतो सबाच सामसामी बाजू केवी होय समांतर तो के अहीं आ ए डी अने बी सी એ કેવી રેખાઓ છે સમાંતર રેખાઓ છે તથા તેમની છેદિકા આ એ બી થઈ થી બનતા એક તરફના અંતઃકોણો અંતઃકોણો જો તો કે આ બે સમાંતર રેખા આ એની છેદિકા એનાથી એક તરફના અંતકોણો કયા બને આ અંતકોણો બનશે માપ ખૂણો ડી એ બી વત્તા આ બાજુનો અંતકોણ બનશે માપ ખૂણો સી બી એ બરાબર શું થાય 180 અને આપણે કહી દઈએ પરિણામ નંબર બે જુઓ તો પરિણામ બેમાં શું આપ્યા છે આ બંને કેવા છે સમાન એટલે કે બે ગુણ્યા માપ ખૂણો ડી એ બી આના બરાબર ડી એ ડી એ બી જ થશે તો ડી એ બી વત્તા ડી એ બી બે ગુણ્યા ડી એ બી બરાબર શું થવાના 180 એટલે કે માપ ખૂણો ડી એ બી 180 ભાગ્યા બે તો માપ ખૂણો ડી એ બી કેટલા આવશે 90 થશે એટલે કે એક ખૂણો 90 અને સામસામેની બાજુ કેવી થઈ સમાન તો ચતુષ્કોણ કેવો થયો લંબચોરસ માટે ચતુષ્કોણ એ બી સી ડી એ હવે કેવો થશે તો કે લંબ ચોરસ છે લંબ ચોરસ છે હવે તમને કહું કે મેં આ બે ત્રિકોણની કેમ વાત કરી કારણ કે મારે આ બે ખૂણાનો ઉપયોગ કરવો પડે હું કોઈ પણ એક ખૂણો બતાવું 90 તો મેં સંદર્ભ લીધો બે સમાંતર રેખાઓના છેદિકાથી બનતા ખૂણા સરવાળો કેટલો હોય 180 તો મારે આ બે ખૂણા સમાન બતાવવા પડે અને બે ખૂણા સમાન ક્યારે બતાવાય તો કે જ્યારે કોઈ બે ત્રિકોણ બતાવ્યા હોય મેં અને બે ત્રિકોણ એકરૂપ બતાવ્યા હોય તો ત્રિકોણ એકરૂપ ક્યારે બતાવાય તો કે એકરૂપ બતાવવાની આપણે જે આ પાંચ શરતો છે બા 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 ખૂબા ખૂબા ખૂ ખૂ ખૂબા અને કાકબા આ બધી શરતો તમને યાદ હોવી જોઈએ આ યાદ હોય તો જ ગણવાની મજા આવશે જો યાદ ના હોય તો હજી કહું છું પહેલાં થોડુંક એકવાર એ રિવિઝન કરી લેજો બરાબર છે તો આ દાખલા ગણવાની પછી બહુ જ મજા આવશે બરાબર છે તો આ થયો આપણો એક્ઝામ્પલ નંબર બે ચલો ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર ત્રણ ગણીએ એ પણ સહેલો જ છે ઓકે મિત્રો તો ત્યાર પછી એક્ઝામ્પલ નંબર ત્રણ શું કહે છે સાબિત કરો કે જો ચતુષ્કોણના વિકર્ણ ચતુષ્કોણ કેવો છે મને કીધો નથી સમાંતર છે સમબાજુ છે જેવો ચતુષ્કોણ ચતુષ્કોણ પણ શું છે કે જો તેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો સાબિત કરો કે તે સમબાજુ ચતુષ્કોણ છે બરાબર છે તો ચલો પહેલાં એક ચતુષ્કોણ દોરીએ આપણે આ છે ચતુષ્કોણ બરાબર છે આ છે એના વિકર્ણો વિકર્ણો કેવા છે તો કે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે એ
અહીંયા 90 વંશ, આ પણ 90 વંશ, આ 90 વંશ અને આ 90 વંશ કે કાટખૂણે દુભાગે છે તો શું, તો બતાવવાનું શું કે આ ચતુષ્કોણ છે કેવો છે સમબાજુ. નામકરણ સંસ્કાર કરી દઈએ આના, તો કે નામ આપી દઈએ આ એ છે, અહીંયા બી છે, આ સી છે, અહીંયા ડી ને વચ્ચે ઓ કાકા, બરાબર ને. ચાલો તો મારે સાબિત કરવું છે કે આ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે. હવે વિકર્ણો પરસ્પર દુભાગે તો શું થાય, તો વિકર્ણો પરસ્પર દુભાગે તો સમાંતરભુજ ચતુષ્કોણ થાય આપણો પ્રમેય, બરાબર છે. પ્રમેય 8.5 જોઈ લો તમે. પ્રમેય 8.4 શું હતો, તો કે પ્રમેય 8.4 એવો હતો ને, 8.4 8.6 જુઓ તમે, 8.6માં શું કીધું હતું, તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો વિકર્ણો પરસ્પર દુભાગે. અને પ્રમેય 8.7 શું હતો, કે જો ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે, કાટખૂણે જરૂરી નહીં દુભાગે, તો કેવો થાય સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર થાય કે ના થાય. એટલે કે આ એ બી અને સી ડી કેવા થાય સમાંતર, પછી આ બી સી અને એ ડી કેવા થાય સમાંતર, અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી હોય સરખી હોય. એટલે કે હવે આ બાજુ અને આ બાજુ સમાન થઈ, આ બાજુ અને આ બાજુ સમાન થઈ, પણ મારે બતાવવું છે શું, મારે તો એવું બતાવવું છે કે સમબાજુ છે, એટલે કે જે આ બાજુ જે છે એ જ આ બાજુ છે અને આ બાજુ એ જ આ છે, બરાબર. ટૂંકમાં ચારેય બાજુ મારે કેવી બતાવવાની, હવે સમાન. અહીંયા હું એ બતાવી શકું છું કે સામસામેની બાજુ સમાન થાય છે, પણ બધી બાજુ સમાન થતી નથી. તો હવે એના માટે કંઈક બીજો રસ્તો ઉપયોગ કરવો પડશે ને. ચલો પહેલાં શું આપેલું છે, તો કે ચતુષ્કોણ આપેલો છે, વિકર્ણો કેવા છે કાટખૂણે દુભાગે છે, ખૂણો 90 વંશનો, અને આ બંને કેવા છે, તો કે વિકર્ણો પરસ્પર દુભાગે છે કાટખૂણે. લખી નાખીએ કે ચતુષ્કોણ એ બી સી ડી આપેલો છે, ચતુષ્કોણ એ બી સી ડી માં વિકર્ણો, વિકર્ણો કયા કયા છે, એસી અને બીડી, એ પરસ્પર કાટખૂણે દુભાગે છે. હવે દુભાગે તો થશે શું, તો કે આ એસીના બે ભાગ થાય, એટલે કે ઓ એ બરાબર શું થાય, ઓ એ બરાબર ઓસી, અને આ બીડીના બરાબર બે ભાગ થાય કે ઓડી બરાબર ઓબી, આવું તો રકમમાં આપેલું છે. હવે મારે બતાવવું છે શું, તો કે જો વિકર્ણો દુભાગે તો ચતુષ્કોણ કેવો હોય સમાંતરભુજ ચતુષ્કોણ, મારે કેવો બતાવવો છે સમબાજુ, કશો વાંધો નહીં થોડીક વાર રાહ તો જુઓ, બતાવી દઈએ સમબાજુ. તો કે અહીંયા તમે થોડુંક નોટિસ કર્યું હશે, કયું, તો કે અહીંયા તમે જોશો તો આ જે છે ને ચતુષ્કોણ ઓ એ બી, ઓ એ બી અને સી ઓ બી દેખાય છે, બરાબર. અહીંયા 90 વંશ છે, તો અહીંયા 90 વંશ છે, શું કામ, કારણ કે કાટખૂણે દુભાગે છે, રકમમાં આપેલું છે. પછી અહીંયા જે બાજુ ઓ એ છે, તો આ બાજુ કઈ છે, ઓ સી છે, એટલે આ બાજુ, અહીંયા બાજુ, અહીંયા ખૂણો, અહીંયા ખૂણો, અને આ બંને ઓબી ઓબી શું થઈ સામાન્ય બાજુ, બરાબર છે. તો એના પરથી કેવાય સીબી સીટી પરથી કે આ એ બી અને સી ડી કેવા છે સમાન, યાદ રાખજો. શું કીધું મેં અહીંયા, એ બી અને સી ડી કેવા થયા સમાન, શેના પરથી, સીપી સીટી પરથી, આ બે ત્રિકોણના. પણ આપણને કેવું ખબર હતી, તો કે આપણને એવું ખબર હતી કે વિકર્ણો પરસ્પર દુભાગે છે, એટલે કે એસી અને બીડી કેવા છે પરસ્પર દુભાગે છે. પરસ્પર દુભાગે તો ચતુષ્કોણ કેવો હોય સમાંતરભુજ ચતુષ્કોણ, અને સમાંતરભુજ ચતુષ્કોણ સામસામેની બાજુ કેવી હોય સરખી, એટલે કે એ બી સી ડી સમાન થયા, પછી બી સી અને એ ડી સમાન થયા. મેં હમણાં જ બતાવ્યું સીપી સી ડી ઉપરથી એ બી ને બી સી કેવા છે સમાન, તો બધી બાજુ કેવી થઈ સમાન થઈ, ખ્યાલ આવી ગયો. ન આવ્યો તો કશો વાંધો નહીં, અહીંયા તમને ક્લિયર આવી જશે, આપણે જેમ ગણશું ને હવે એના પરથી, બરાબર છે. ચલો સૌ પ્રથમ શરૂઆત કરીએ કે ત્રિકોણ, કે ત્રિકોણ એ ઓ બી, ત્રિકોણ એ
ओ बी अने त्रिकोण सी ओ बी माटे पहला तो अहीं ओ ए बराबर ओ सी आ पक्ष में आपेलू छे बराबर पछी अहीं आ माप खूणो ओ अहीं पण माप खूणो ओ अने आ बे 90 अंशना शुं काम आ पण पक्ष में आपेलू छे के काटखूणे दुभागे छे बराबर छे पछी ओबी ओबी शुं छे सामान्य बाजू अहीं ओबी बराबर अहीं ओबी तमे धारो तो नाम लखी शको कि आ ए ओ बी अहीं लखी शको कि सी ओ बी चाले ओबी ओबी शुं थवानुं आ थशे सामान्य बाजू सामान्य बाजू तो शुं थवानुं तो के त्रिकोण ए ओ बी एकरूप त्रिकोण सी ओ बी सेना उपरथी कीधुं मैं कीधुं आ बाखूबा परथी बराबर छे अने बाखूबा परथी आ थशे तो हवे शुं कहेवाशे तो के सीपी सीटी परथी एम कहेवाशे के ए बी बराबर बी सी कहेवाशे ने अहीं आ बाजू ए बी आ बाजू बी सी सेना उपरथी तो के सीपी सीटी परथी चलो आमां कोई कन्फ्यूजन नथी हवे हवे मने शुं कीधुं छे के विकर्णो परस्पर दुभागे छे એટલે કે જો વિકર્ણો પરસ્પર દુભાગે તો તે ચતુષ્કોણ સબાચ હોય માટે ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે સબાચ છે સેના ઉપરથી તો કે પ્રમેય 8.7 પરથી બરાબર છે ત્યાં ખૂણામાં પ્રમેય 8.7 લખેલું છે જો બરાબર ના દેખાતું હોય તો બરાબર છે એટલે આ ચતુષ્કોણ કેવો થયો સબાચ સબાચ થયો હોય તો સામે સામે બાજુ કેવી હોય સરખી માટે પ્રમેય 8.2 પરથી શું કહેવાશે તો કે એની સામે સામે બાજુ કેવી થાય સમાન એટલે કે એ બી એ બીની સામે કઈ બાજુ હતી સી ડી આ બે સમાન હોય અને બીજું બી સી એની સામેની બાજુ કઈ હતી બરાબર એ ડી હવે આટલા બોક્સ કર્યા છે આ ત્રણે ત્રણ બોક્સ તમે જોઈ લો શું કહેવા માગે છે તો કે એ બી અને સી ડી કેવા છે સમાન બી સી અને એ ડી કેવા છે સમાન અને એ શું કહે છે એ બી અને બી સી કેવા છે સમાન તો કે આને આપણે કહી દઈએ પરિણામ નંબર એક આને કહી દઈએ આ બંનેને કહી દઈએ પરિણામ નંબર બે એટલે કે પરિણામ એક અને બે પરથી શું કહેવાશે તો કે એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર એ ડી માટે ચતુષ્કોણ એ બી સી ડી કેવો થાય તો કે સમબાજુ ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ છે છે ઇઝી પ્રશ્ન કે અઘરો છે જો ફરીથી એકવાર સમજાવી દો શું કીધું હતું તો કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તો બતાવો કે સમબાજુ છે સમબાજુ તારે બાજુ કેવી થાય સરખી તો મેં શું કર્યું પહેલાં લખી નાખ્યું કે વિકર્ણો એકબીજાને દુભાગે છે દુભાગે એટલે બે સમાન ભાગ કરે એટલે એસીના બે સમાન ભાગ થાય કયા કયા સમાન ભાગ થશે તો કે ઓ એ બરાબર ઓસી ઓડી બરાબર ઓ બી આ બે સમાન ભાગ થઈ ગયા તત્પશ્ચાત મેં આપણે કર્યું અહીંયા એ ઓ બી અને સી ઓ બી બે ત્રિકોણ લીધા એમાં બાખુબા પરથી બે ત્રિકોણ કેવા બતાવ્યા એકરૂપ તો અહીંયા એ બી અને બી સી કેવા થાય સમાન થાય લખીને સીપીસીટી ઉપરથી પરિણામ નંબર એક હવે વિકર્ણો પરસ્પર દુભાગે તો ચતુષ્કોણ કેવો હોય સબાચ આપણું પ્રમેય 8.7 લખી નાખ્યું તો આ ચતુષ્કોણ કેવો થવાનો સબાચ અને જો સબાચ હોય તો સામે સામે બાજુ કેવી હોય સમાન એટલે કે એ બી અને બી સી એ બી સી ડી કેવા હોય સમાન એ ડી અને બી સી કેવા હોય સમાન હોય તો કે આ બે સમાન પણ એ બી અને બી સી કેવા છે સમાન પરિણામ એકમાં તો બધા કેવા થવાના સમાન પરિણામ એક અને પરિણામ બે પરથી ચારે બાજુ સમાન છે માટે ચતુષ્કોણ એ બી સી ડી એ સમબાજુ ચતુષ્કોણ થયો છે ને સાવ સહેલો પ્રશ્ન ચલો એના જેવો ને જેવો થોડોક સેજ ટ્વિસ્ટવાળો છે એના પછીનો ક્વેશ્ચન નંબર 4 એ આપણે હવે જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો
ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 4 સાબિત કરો કે ચોરસના વિકર્ણો સમાન છે પહેલું અને બીજું શું કીધું છે અને તે એકબીજાને પાછા કેવા છે કાટખૂણે દુભાગે છે દુભાગે છે કે બે સમાન ભાગ કરે અને પછી કેવા સમાન ભાગ કરે કાટખૂણે સમાન ભાગ કરે કોણ આપેલું છે તો કે ચોરસ આપ્યો છે આપણને તો ચોરસ બનાવીએ સૌ પ્રથમ તો કે ધારો કે આ ચોરસ છે એક બરાબર નામ આપી દઈએ અહીંયા એ બી સી અને ડી એનું વિકર્ણ લઈ લઈએ આ એ ડી વિકર્ણ આ એ સી વિકર્ણ બરાબર બંને વિકર્ણો એકબીજાને ઓ બિંદુમાં છેદે છે ચાલો આટલું આપણને ખબર છે લખી લઈએ શું આપેલું છે અહીંયા તો કે ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે ચોરસ છે અને વિકર્ણો તો કે વિકર્ણ બી ડી અને એ સી એકબીજાને ઓ બિંદુમાં છેદે છે ચાલ મારે બતાવવું છે શું મારે બતાવવાનું છે કે આ વિકર્ણો કેવા છે વિકર્ણો સમાન છે વિકર્ણો સમાન બતાવવા માટે હું શું કરી લઉં તો કે આ બાજુ લઈ લઈએ આ ત્રિકોણ દેખાય તમને એમાં આ બાજુ સામે આ ત્રિકોણ લઈ લઈએ એમાં આ બાજુ બંને ખૂણો તો 90° હોય શું કામ કારણ કે ચોરસ છે ચોરસમાં બધા ખૂણા 90 હોય 90°ના હોય અને બાકી અને સામસામેની બાજુની પણ બધી બાજુ કેવી હોય સમાન હોય માટે અહીંયા આ બાજુ સમાન થઈ અહીંયા ખૂણો 90°નો અને આ શું થઈ ગયું સામાન્ય બાજુ એ બી એ બી બરાબર છે બાખુબા પરથી શું કહેવાય તો કે એક આ ત્રિકોણ અને આની ઉપર આપેલો આવો બીજો ત્રિકોણ બે ત્રિકોણ કેવા થયા સમાન થયા તો બે વિકર્ણો કેવા થાય સમાન થાય સીપી સીટી પરથી ચાલો એટલે વિકર્ણો સમાન થઈ ગયા પછી બીજું બીજું શું બતાવવાનું મારે કે એકબીજાને કાટખૂણે છેદે છે હવે જો ચોરસ હોય ચોરસ હોય તો એ ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય કહેવાય જ બરાબર જો સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર તો દુભાગે છે પણ કાટખૂણે દુભાગે છે એટલે કે મારે ખૂણો કયો બતાવવાનો હવે 90°નો એટલે કે મારે પહેલાં બાખુબા પરથી બે ત્રિકોણ બતાવવાના એના ઉપરથી વિકર્ણો સમાન કર્યા અને ચોરસ છે સમાંતરભુજ ચતુષ્કોણ છે એટલે વિકર્ણો પરસ્પર દુભાગે પણ એ ચતુષ્કોણથી જે ખૂણો બને છે અહીંયા દુભાગવાથી એ ખૂણો 90°નો બતાવવા માટે મારે જેમ આગળના દાખલામાં એક આવડો આ ત્રિકોણની એક આ ત્રિકોણની વાત કરી હતી એવીની વાત અહીંયા કરવી પડશે બરાબર છે તો ચાલો સૌ પ્રથમ તો લખીએ કે પેલા ત્રિકોણ તો કે હવે ત્રિકોણ ડી એ બી અને ત્રિકોણ સી બી એ માટે આ બાજુ ત્રિકોણમાં કોણ છે તો કે અહીંયા એ ડી છે બરાબર અહીંયા કોણ છે બી સી છે પછી ખૂણો 90°નો અહીંયા માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી શું કામ કારણ કે અહીંયા ચોરસના ખૂણા સમાન હોય અને ચોરસની બાજુ પણ સમાન હોય બરાબર છે અને છેલ્લે એ બી બરાબર એ બી એટલે કે શું થયું આ થયું સામાન્ય બાજુ બરાબર તો શું થવાનું તો કે બાખુબા પરથી ત્રિકોણ ડી એ બી એકરૂપ ત્રિકોણ સી બી એ સેના ઉપરથી કીધું મેં કીધું આ બાખુબા પરથી અને સીપી સીટી ઉપરથી શું કહેવાય સીપી સીટી ઉપરથી એમ કહેવાય કે અહીંયા બી ડી છે અહીંયા એસી છે આ બંને કેવા છે સરખા આ શું બતાવે છે આ છે વિકર્ણો અને વિકર્ણો કેવા થયા સમાન વિકર્ણો સમાન થાય એટલે આપણું અડધું કામ તો પૂરું થઈ ગયું જો મારે આટલું તો સાબિત થઈ ગયું કે શું સાબિત થયું તો કે વિકર્ણો કેવા છે
સમાન છે આ બતાવી દીધું હવે શું બતાવું છું હવે વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે તો પેલા દુભાગવાની વાત કરી દઉં દુભાગવાની વાત કરી દઈએ શું શું થશે તો કે ચોરસ પ્રત્યેક ચોરસ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કોઈ પણ ચોરસ લઈ લો તમે એ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે અને હશે જ સમાંતર ચતુષ્કોણ છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તે પરસ્પર કેવું છે તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના વિકર્ણો પરસ્પર દુભાગે માટે એસી અને બીડી એ પરસ્પર ઓમાં દુભાગે છે દુભાગે તો શું થશે તો કે એસી ઓ બિંદુમાં દુભાગે એટલે એસીના બે ભાગ થાય ઓ એ બરાબર ઓસી અને બીડીના બે ભાગ થાય ઓબી બરાબર ઓડી બરાબર છે આ બે ભાગ થશે ચલો ત્યાર પછી શું કહેવાશે તો કે એ આ દુભાગવાના છે એટલે આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ કહેવાય બરાબર છે ચલો પછી હવે મારે બતાવવું છે કે ખૂણો કેવો છે કાટખૂણો એ પણ બતાવી દઈએ તો કે જુઓ તો હવે આને આપણે કામ કરીએ આને આપણે કહીએ પરિણામ નંબર એક આ બંનેને કહી દઈએ પરિણામ નંબર બે બરાબર છે અને હવે વાત કરીએ કે ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ કયો ત્રિકોણ લેશું આપણે હવે સી ઓ બી એ ઓ બી અને સી ઓ બી માટે જુઓ તો શું થશે ત્રિકોણ એ ઓ બી અને સી ઓ બી માટે પહેલાં તો અહીંયા એ ઓ બરાબર સી ઓ અથવા તો ઓસી ઓ એ બરાબર ઓસી અથવા તો એ ઓ બરાબર સી ઓ જે કેવું હોય ચાલે પછી અહીંયા એ બી બરાબર સી ડી એ બી બરાબર સી બી શું કામ કારણ કે ચોરસની બાજુ કેવી હોય સમાન હોય અને આ શું થયું આ થયું પરિણામ બે આપણે પરિણામ બે બતાવ્યું હતું કે ઓ એ બરાબર શું છે ઓ સી છે બરાબર છે અને છેલ્લે ઓબી સામાન્ય બાજુ તો કે અહીંયા પણ ઓબી છે આ શું થાય આ થઈ સામાન્ય બાજુ શોર્ટ ફોર્મ લખું છું સાબા માટે ત્રિકોણ કયો ત્રિકોણ તો કે એ ઓ બી એકરૂપ ત્રિકોણ સી ઓ બી થવાનું અને આના ઉપરથી સીપીસીટી ઉપર શું કહેવાય તો કે આ ખૂણો ના ખૂણો કેવા હોય સમાન લખી દો તો કે માપ ખૂણો એ ઓ બી બરાબર માપ ખૂણો સી ઓ બી બે કેવા થાય સમાન થાય હવે આ બી સમાન હોય પરંતુ આ જુઓ તો રેખિક જોડનો કહેવાય એસી ઉપરના બે ખૂણાઓ માટે માપ ખૂણો એ ઓ બી વત્તા માપ ખૂણો સી ઓ બી બરાબર 180 કારણ કે રેખિક જોડના ખૂણા છે એટલે એનો સરવાળો કેટલો થવાનો 180 રેખિક જોડના ખૂણા પણ બે કેવા છે સમાન એટલે કે 2 × માપ ખૂણો ઓ એ બી બરાબર કેવા થવાના 180 એટલે કે માપ ખૂણો એ ઓ બી બરાબર કેવા થવાના 90 જો એક ખૂણો 90 થાય તો આ બીજો પણ કેવો થાય 90 તે જ પ્રમાણે બાકીના બધા પણ કેવા થાય 90 એટલે આ શું થયું પરિણામ નંબર 3 આ ત્રણેય બોક્સ શું બતાવે છે ત્રણેય બોક્સ એમ બતાવે છે કે આ ચોરસના આ જુઓ તો વિકર્ણો સમાન છે આ સમાન છે પરસ્પર દુભાગે છે આ બે દુભાગે છે અને કાટખૂણે દુભાગે છે તો કે આ કાટખૂણે પણ દુભાગે છે તો કે પરિણામ 1, 2 અને 3 પરથી એમ કહી શકાય કે ચોરસના વિકર્ણ તમારે નીચે લખી નાખો એવું સ્ટેટમેન્ટ એવું લખો કે પરિણામ 1 પરિણામ 2 અને પરિણામ 3 પરથી એમ કહી શકાય કે ચોરસના વિકર્ણો સમાન છે અને તે પાછા એકબીજાને કાટખૂણે
છેદે છે. મિત્રો, આપણે ઘણા બધા પ્રમેય એવા જોયા છે. કેવા જોયા છે? તો કે મને એવું આપેલું હોય કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી હોય? સમાન. પછીનું પ્રતિપ્રમેય પણ આપેલું હોય શું? તો કે જો સામસામેની બાજુ સમાન હોય તો ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એવું ને એવું અહીંયા પણ એક દાખલો એવો છે. તો ચલો આપણે દાખલો અત્યારે જોવો છે. આમ તો આજે બહુ થઈ ગયું આટલું. આપણે એ દાખલો આવતીકાલે જોશું, નેક્સ્ટ વિડીયોમાં. બરાબર છે? આજે માત્ર ને માત્ર આટલું જ. તમે આટલું કમ્પ્લીટ કરો, આ કમ્પ્લીટ થાય પછી આના જેવો દાખલો છે, કંઈ અઘરો દાખલો છે નહીં. પણ શું થાય, જે આપેલું હતું એ ફરી જશે. તમને રકમ કહી દઉં ફટાફટ. જુઓ તો તમે પાંચમા દાખલામાં એવું કીધું છે કે જો ચતુષ્કોણના વિકર્ણો સમાન હોય અને એકબીજાને કાટખૂણે છેદે તો ચતુષ્કોણ કેવો છે? ચતુષ્કોણની પણ ચોરસ છે. હવે ચોરસ કોને કહેવાય? તો કે બધી બાજુ કેવી હોય? સમાન. બરાબર છે? અને ખૂણા કેવા હોય? 90°ના. એટલે મારે શું બતાવવાનું? કે હવે બતાવવાનું બધી બાજુ સમાન છે અને અહીંયા ખૂણો કયો બનાવવાનો છે? 90°નો બનાવવાનો છે. પણ એ આપણે આજે નહીં જોઈએ, એ આપણે જોશું આવતીકાલે, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. બરાબર છે? આજે ભાગ 8માં માત્ર ને માત્ર આટલું જ. બાકીનું આપણે ભણીશું ભાગ નંબર 9માં. તો ચલો મળીએ ભાગ નંબર 9માં. ત્યાં સુધી આવજો એન્ડ ટેક કેર.